હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23 એક વનરક્ષક વર્ગ 3 ઉમેદવાર માટેની અગત્યની સૂચના. વનરક્ષક વર્ગ 3ની સીધી ભરતીની જાહેરાત અન્વયે નોંધાયેલ ઉમેદવારની પરીક્ષા ટૂંક સમયમાં યોજવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહેલ છે. વનરક્ષક વર્ગ 3ની જગ્યાઓ જિલ્લા આધારિત છે. ઉમેદવારે જે તે જિલ્લા માટે ઉમેદવારી નોંધાવવાની હોય છે, પરંતુ જે ઉમેદવારે એક કરતાં વધારે જિલ્લા માટે અરજી કરેલ હશે તો તે છેલ્લે જે જિલ્લા માટે અરજી કરેલ હશે તે જ માન્ય ગણાશે અને તે માન્ય રાખી જિલ્લા માટે સંમતિપત્રક ભરવાનું રહેશે. આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ જાહેરાત ક્રમાંક 1 વનરક્ષક વર્ગ 3 માટે નોંધાયેલ ઉમેદવાર પાસેથી પરીક્ષા આપવા માટેની સંમતિ મેળવવાનું વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ ઉચ્ચસની વેબસાઇટ ઉચ્ચસ.ગુજરાત.gov.in ઉપર 24/7/2023 થી 7/8/2023 પર ઉપલબ્ધ કરવામાં આવશે, જે માટે ઓજસની વેબસાઇટ ઉપર હોમ પેજ પર અધર એપ્લિકેશન મેનુમાં કન્સેન્ટ ફોર એક્ઝામમાં ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર, જન્મ તારીખથી લોગિન કરીને વનરક્ષક વર્ગ 3ની પરીક્ષા આપવા માટેના પોતાની સંમતિ અંગેનું ફોર્મ તારીખ 24/7 રોજ સવારે 11 કલાકથી 7/8/2023 રોજ સવારે 11 કલાક દરમિયાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ 7/8/2023 રોજ 11 કલાક બાદ કોઈપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકશે નહીં. જે ઉમેદવાર વનરક્ષક વર્ગ 3ની પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ઉજ્જસની વેબસાઇટ ઉપર ઓનલાઈન સબમિટ કરશે ત્યારે તે પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમિટ કર્યા બાદ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ ઉમેદવારે સાચવી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટેનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે નહીં, જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી. જે ઉમેદવાર નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારની જાહેરાત ક્રમાંક 1 વનરક્ષક વર્ગ 3ની જાહેરાત અન્વયે કરેલી ઓનલાઈન અરજીઓ આપોઆપ રદ થશે અને આવા ઉમેદવારો વનરક્ષક વર્ગ 3ની આગામી ટૂંક સમયમાં યોજના સ્પર્ધાત્મક પરીક્ષા માટેના કોલ લેટર પર ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં. આ અંગેની કોઈપણ રજૂઆતો પાછળથી ખાતા દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. વનરક્ષક વર્ગ 3 અન્વયે જો કોઈ ઉમેદવાર અલગ અલગ ઇન્ફોર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ઉમેદવાર દ્વારા ભરેલું હોવાના જણાવવામાં આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવાની કાર્યવાહી કરવામાં આવશે. વનરક્ષક વર્ગ 3ની આગામી ટૂંક સમયમાં યોજના પરીક્ષા આપવા માટેના સંમતિ ફોર્મ માત્ર ઓનલાઈન ઉજ્જસ વેબસાઇટ ઉપર જ ભરી શકશે અને કોઈ માધ્યમથી સંમતિ ફોર્મ ખાતા દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. તારીખ 20/7/2023 ગાંધીનગર, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક વહીવટ અને આઈટી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા વનરક્ષકના ઉમેદવારો માટે એક અગત્યની સૂચના બહાર પાડવામાં આવી છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.